हेलो फ्रेंड्स, केम छो? एज्युकेशन पॉइंट यूट्यूब चैनल में तमारू स्वागत छे। आज आपणे धोरण 6 ने अंग्रेजी विषयनी स्वाध्याय पोथीना द्वितीय सत्रना यूनिट 2 अ शीप कैन वॉकना प्रश्नोनुं संपूर्ण सॉल्यूशन मेळवीशुं। एक्टिविटी 1, रीड द फॉलोइंग राइम, सिंग एंड एन्जॉय इट। नीचेनी राइम वाँचो अने माणो। डॉग सेज आई एम स्मेलिंग, I am smelling. Look at me. Can you smell as I do? Rabbit says, No, I can't. No, I can't. Frog says, I am hopping. I am hopping. Look at me. Can you hop as I do? Bat says, No, I can't. No, I can't. Ant says, I am beating. I am beating. Look at me. Can you beat as I do? Snake says, Yes, I can. Yes, I can. Activity 2. Arrange the following words in dictionary order. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. અહીં આપણને કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દોને ABCDના ક્રમમાં ગોઠવવાના છે. તો નંબર 1 માં આવશે એન્ટ, 2 બેટ, 3 બફેલો, 4 ક્રોકોડાઇલ, 5 ડોગ, 6 ડોંકી, 7 એલિફન્ટ, 8 ફ્રોગ, 9 ગોટ, 10 હોર્સ, 11 લાયન, 12 રેબિટ, 13 શીપ, 14 સ્નેક, 15 ટાઈગર. એક્ટિવિટી 3A. વોટ કેન યુ ડૂ? ફોલો ધ એક્ઝામ્પલ. રાઇટ ઇટ એન્ડ સ્પીક ઇટ પ્રોપરલી. તમે જે ક્રિયા કરી શકો છો તે નીચેના ઉદાહરણ પ્રમાણે લખો. તો અહીંયા આપણને કેટલાક ક્લુ આપેલા છે, એ આપણને કેટલીક ક્રિયાઓ સૂચવે છે. આપણે એ ક્રિયાઓ કરી શકતા હોય તો યસ આઈ કેન લખવાનું છે. અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે, ડ્રાઈવ અ કાર. કેન યુ ડ્રાઈવ અ કાર? યસ આઈ કેન ડ્રાઈવ અ કાર. 2, 1 સિંગ અ સોંગ. કેન યુ સિંગ અ સોંગ? યસ I can sing a song. 2. Cook my food. Can you cook your food? Yes, I can cook my food. 3. Play cricket. Can you play cricket? Yes, I can play cricket. 4. Do exercise. Can you do exercise? Yes, I can do exercise. 5. Climb a mountain. Can you climb a mountain? Yes, I can climb a mountain. Speak English. Can you speak English? Yes, I can speak English. 7. Help my friends. Can you help your friends? Yes, I can help my friends. 8. Jump very high. Can you jump very high? Yes, I can jump very high. Now, understand Hindi. Can you understand Hindi? Yes, I can understand Hindi. 10. Run very fast. Can you run very fast? Yes, I can run very fast. Activity 3B. Read the question given in the example. Form questions like these and ask other people in your area. ઉદાહરણના પ્રશ્નો વાંચો. તમારા વિસ્તારમાં લોકોને પૂછવા માટે આવા બીજા પ્રશ્નો બનાવો. તો અહીંયા આપણે કેનથી પ્રશ્નો બનાવવાના છે. એક્ઝામ્પલ્સ આપણને આપેલા છે, કેન યુ પ્લે ગરબા, કેન યુ ઓપરેટ અ કમ્પ્યુટર, કેન યુ ડ્રાઈવ અ કાર. તો આ રીતે આપણે અન્ય પ્રશ્નો બનાવીશું. કેન યુ સ્પીક ઇંગ્લિશ, કેન યુ રાઇટ હિન્દી, કેન યુ મેક અ ટી, કેન યુ પ્લે ક્રિકેટ, કેન યુ સિંગ અ સોંગ, કેન યુ રન વેરી ફાસ્ટ, કેન યુ જમ્પ વેરી હાઈ, કેન યુ ઇટ 3 લડ્ડુ, કેન યુ ફ્લાય કાઇટ, કેન યુ ડ્રો અ પિક્ચર. એક્ટિવિટી 4, રીડ ધ ડાયલોગ. પ્રિપેર મોર ડાયલોગ્સ યુઝિંગ ધ સિચ્યુએશન ગીવન બિલો. નીચેનો સંવાદ વાંચો. આપેલી ક્રિયાઓનો ઉપયોગ કરી સંવાદ બનાવો. અહીંયા કેટલીક આપણને ક્રિયાઓ આપેલી છે, એના આધારે સંવાદ બનાવવાના છે. અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે, અજય સેઝ, રાજુ, કેન યુ ગેટ અપ એટ 3 o'clock ઇન ધ મોર્નિંગ? રાજુ સેઝ, યસ આઈ કેન, બટ કેન યુ લિફ્ટ
sack of wheat of 20 kg? Ajay says, can you lift a sack of wheat of 20 kg? Raju says, no, I can't. તો આ રીતે આપણે બીજા સંવાદો બનાવીશું. મહેશ સેઝ, નરેશ, કેન યુ બ્રેક અ બ્રિક? નરેશ સેઝ, નો આઈ કાન્ટ. મહેશ સેઝ, કેન યુ ઈટ 10 રોટીઝ? નરેશ સેઝ, યસ આઈ કેન ઈટ 10 રોટીઝ. આદ્યા સેઝ, સપના, કેન યુ રાઇટ ઉર્દુ? સપના સેઝ, નો આઈ કાન્ટ. સપના સેઝ, આદ્યા, કેન યુ મેક ટી? Adya says, yes, I can make tea. Sachin says, Nirmal, can you travel for a month? Nirmal says, no, I can't. Nirmal says, Sachin, can you fly in the sky? Sachin says, no, I can't. Activity 5. There are the names of animals in column A and their abilities in column B. Join them properly. Refer to Unit 2 in your textbook. વિભાગ A માં પ્રાણીઓના નામ છે અને વિભાગ B માં તેમની ક્ષમતાઓ આપેલી છે. તેમને યોગ્ય રીતે જોડો. તમારા પાઠ્યપુસ્તકના યુનિટ 2 નો આધાર લો. અહીં આપણને A માં પ્રાણીઓના નામ આપેલા છે, જ્યારે B માં એ પ્રાણીઓ એ વસ્તુ કરી શકે છે, એટલે કે એમની એબિલિટી, ક્ષમતા દર્શાવે છે, તો એમને આપણે જોડવાના છે. નંબર 1, કેમલ. તો એની સામે આવશે એફ, કેન રન ફાસ્ટ ઇન ધ ડેઝર્ટ. આઉ, તો એની સામે આવશે આઈ, કેન સી ઇન ધ ડાર્કનેસ. જીરા, તો એની સામે આવશે બી, હેઝ 21 ઇંચ લોંગ ટર્મ. ચાર વેલ, તો એની સામે આવશે એચ, ઇઝ ધ લાર્જેસ્ટ ફિશ. પાંચ ડોલ્ફિન, તો એની સામે આવશે સી, અ વેરી ક્લેવર ફિશ. છ ડોગ, તો એની સામે આવશે જે, કેન સ્મેલ બેસ્ટ ઓફ ઓલ ધ એનિમલ્સ. સાત એલિફન્ટ, તો એમાં આવશે એ, અ વેરી લાર્જ એનિમલ ઓન ધ લેન્ડ. આઠ વીવર બર્ડ, તો એની સામે આવશે જી, કેન વીવ અ વેરી બ્યુટિફુલ નેસ્ટ. સ્નેક, તો એની સામે આવશે ડી, ક્રોલ્સ ઓન ધ લેન્ડ. દસ એન્ટ, તો એની સામે આવશે ઈ, કેન લિફ્ટ 50 times its own weight. Activity 6. Read the following information. Make sentences as shown in the example. નીચેની માહિતી વાંચીને ઉદાહરણ પ્રમાણે વાક્યો રચો. તો અહીંયા આપણને કેટલાક ક્લ્યુ આપેલા છે, એના આધારે આપણે વાક્યો બનાવવાના છે. અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે. ક્લુ, વિરાટ કોહલી, ધ કેપ્ટન ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ, અ રાઇટ હેન્ડેડ બેટ્સમેન, રન મશીન ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. તો આના આધારે વાક્યો બનશે, વિરાટ કોહલી ઇઝ ધ કેપ્ટન ઓફ ધ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. હી ઇઝ ધ રાઇટ હેન્ડેડ બેટ્સમેન. હી ઇઝ નોન એઝ ધ રન મશીન ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. તો એ જ રીતે આપણે અન્ય વાક્યો બનાવીશું. એક અમિતાભ બચ્ચન, એના ક્લ્યુ છે બોલિવૂડ એક્ટર, સ્ટાર ઓફ મિલેનિયમ, એન્કર ઓફ ધ KBC. તો હવે આપણે વાક્યો બનાવીએ. અમિતાભ બચ્ચન ઇઝ અ બોલિવૂડ એક્ટર. હી ઇઝ અ સ્ટાર ઓફ મિલેનિયમ. હી ઇઝ એન એન્કર ઓફ ધ KBC. હવે આપણે સરદાર પટેલ વિશે જોઈએ. તો એના ક્લુ છે ધ આયરન મેન ઓફ ઇન્ડિયા, ધ ફર્સ્ટ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, ફ્રીડમ ફાઇટર ઓફ ઇન્ડિયા. તો વાક્ય બનાવીશું, સરદાર પટેલ ઇઝ નોન એઝ ધ આયરન મેન ઓફ ઇન્ડિયા. હી વોઝ ધ ફર્સ્ટ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. હી વોઝ અ ફ્રીડમ ફાઇટર ઓફ ઇન્ડિયા. હવે આપણે હિમા દાસ વિશે જોઈએ. ઇન્ડિયન એથ્લેટ, ઓલ્સો કોલ ધિંગ એક્સપ્રેસ, હોલ્ડ્સ ધ રેકોર્ડ ઓફ 400 મીટર્સ ઇન રનિંગ. તો વાક્ય બનાવીશું, હિમા દાસ ઇઝ એન ઇન્ડિયન એથ્લેટ. શી ઇઝ ઓલ્સો કોલ ધિંગ એક્સપ્રેસ. શી હોલ્ડ્સ ધ રેકોર્ડ ઓફ 400 મીટર્સ ઇન રનિંગ. એક્ટિવિટી 7. સી ધ ફોલોઈંગ પિક્ચર એન્ડ ટેલ ધ સ્ટોરી ટુ યોર ફ્રેન્ડ્સ. રાઇટ યોર સ્ટોરી ઇન 7 to 8 સેન્ટેન્સીસ. ચિત્રના આધારે તમારા મિત્રોને વાર્તા કહો અને 7-8 વાક્યોમાં વાર્તા લખો.
અહીં આપણને ત્રષ્ટિકોણના ચિત્રો આપેલા છે, તો એના ઉપરથી આપણે સ્ટોરી લખવાની છે. ધેર વોઝ અ ક્રો. વન ડે ઇટ વોઝ થ્રસ્ટી. ઇટ ફ્લ્યુ હિયર એન્ડ ધેર ફોર વોટર. ઇટ શો અ પિક્ચર. ઇટ ફ્લ્યુ ટુ ધ પિક્ચર. ધેર વોઝ અ લિટલ વોટર ઇન ધ પિક્ચર બટ ઇટ વોઝ એટ ધ બોટમ. ધ ક્રોઝ બીક કુડ નોટ રીચ ઇટ. ઇટ થોટ ઓફ એન આઈડિયા. ધ ક્રો શો સમ પેબલ્સ લાઈંગ અરાઉન્ડ. ઇટ ડ્રોપ ધેમ વન બાય વન ઇન ટુ ધ પિક્ચર. ધ વોટર સ્લોલી રોઝ. ધ ક્રો ડ્રેન્ક ઇટ એન્ડ ફ્લ્યુ અવે હેપીલી. એક્ટિવિટી 8. મેચ ધ ગ્રીટિંગ બબલ્સ ગીવન ઇન કોલમ એ વિથ કોલમ બી. કોલમ એમાં આપેલા અભિવાદનોને કોલમ બીમાં આપેલા પ્રતિભાવો સાથે જોડો. તો અહીંયા આપણે જોડકા જોડવાના છે. તો નંબર 1ની સામે આવશે સી. નાઇસ ટુ મીટ યુ. નાઇસ ટુ મીટ યુ ટુ. 2. કેન આઈ ટેક યોર પેન. તો એની સામે આવશે ઈ. યસ યુ કેન. 3. હાઉ આર યુ. તો એની સામે આવશે બી. આઈ એમ ફાઇન. 4. થેન્ક યુ. તો એની સામે આવશે એ. યુ આર વેલકમ. 5. સોરી. તો એની સામે આવશે ડી. ઇટ્સ ઓકે. એક્ટિવિટી 9A. વર્ડ્સ ગીવન ઇન ધ બોક્સ બિલોંગ ટુ 6 ડિફરન્ટ ઓક્યુપેશન્સ. ક્લાસિફાઈ ધેમ ઇન ધ ફોલોવિંગ ટેબલ. બોક્સમાંના શબ્દો 6 અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમનું નીચેના કોષ્ટકમાં આપેલા વ્યવસાયો મુજબ વર્ગીકરણ કરો. તો અહીંયા આપણને જે શબ્દ જે વ્યવસાયને લાગુ પડતો હોય એમાં લખવાનો છે. તો ડેન્ટિસ્ટમાં આવશે જો, ટૂથહેક, ક્લિનિક, નર્સ. ટેલરમાં આવશે સ્ટિચ, નીડલ, સીઝર્સ, સ્વિંગ મશીન, શર્ટ બટન, ફેબ્રિક્સ. કારપેન્ટરમાં આવશે શો, ફર્નિચર, હેમર, ઘઉં, પ્લાયવુડ. મેસનમાં આવશે કોન્ક્રીટ, બ્રિક્સ, સિમેન્ટ, વોલ, બિલ્ડિંગ, સીસેલ. બાર્બરમાં આવશે કોમ, મિરર, હેર ડ્રાયર, સોપ ફોર્મ. ઇલેક્ટ્રિશિયનમાં આવશે વાયર, રેડિયો, સ્ક્રૂડ્રાઈવર, રિપેરિંગ, સોલ્ડિંગ મશીન. એક્ટિવિટી 9B. સ્ટડી ધ પિક્ચર ઓફ ઇચ પ્રોફેશનલ ગીવન ઇન એક્ટિવિટી 9A એન્ડ ધ વર્ડ્સ રિલેટેડ ટુ ધેમ. ડિસ્ક્રાઇબ ઇચ પ્રોફેશનલ ઇન 3 સેન્ટેન્સીસ. 1. ઇચ ડન ફોર યુ. પ્રવૃત્તિ 9A માં આપેલા વ્યવસાયકારોના ચિત્રો અને તેની નીચે તમે લખેલા શબ્દોનો અભ્યાસ કરો. તે શબ્દની મદદથી દરેક વ્યવસાયકારનું 3 વાક્યોમાં વર્ણન કરો. ઉદાહરણ આપેલું છે. તો અહીંયા આપણને ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના છે. ડેન્ટિસ્ટ. અ ડેન્ટિસ્ટ વર્ક ઇન અ ક્લિનિક. અ નર્સ હેલ્પ હિમ. હી કેન ક્યોર અવર ટીથ. 2. ટેલર. અ ટેલર વર્ક ઇન ટેલર શોપ. હી સ્ટિચિસ ક્લોથ્સ. હી યુઝિસ સ્વિંગ મશીન. 3. કારપેન્ટર. કારપેન્ટર મેક્સ ફર્નિચર. હી હેઝ હેમર એન્ડ શો. હી વર્ક્સ ઇન હાઉસ ઓફિસિસ. 4. મેશન. મેશન બિલ્ડ અવર હાઉસ. લેબર હેલ્પ હિમ. હી યુઝિસ બ્રેક્સ, સિમેન્ટ, કોન્ક્રીટ. 5. બાર્બર. બાર્બર વર્ક્સ ઇન સલૂન. હી કટ્સ હેર ઓફ પીપલ. હી કેન શેવ અવર બિયર્ડ્સ એન્ડ મસ્ટેક. 6. ઇલેક્ટ્રિશિયન. ઇલેક્ટ્રિશિયન વર્ક ઇન ઇલેક્ટ્રિક શોપ. હી કેન રિપેર ઇલેક્ટ્રિક આઇટમ્સ. હી યુઝિસ સ્ક્રૂડ્રાઈવર્સ, સોલ્ડિંગ મશીન. એક્ટિવિટી 10A. સિલેક્ટ ધ પેર ઓફ સિનોનિમ્સ વર્ડ્સ ફ્રોમ ધ ફોલોઈંગ બોક્સ એન્ડ રાઇટ ધેમ ઇન ધ સ્પેસ ગીવન બિલો ઇટ. 1. ઇચ ડન ફોર યુ. આપેલા બોક્સમાંથી સમાનાર્થી શબ્દોની યોગ્ય જોડી પસંદ કરો અને તેમને નીચે આપેલી જગ્યામાં લખો. ઉદાહરણ આપેલું છે. તો અહીંયા આપણે સમાનાર્થી શબ્દો લખવાના છે. હર્ડ એટલે લિસન. વન્ડરફુલ એટલે અમેઝિંગ. કોમેડી એટલે ફની. લૂઝન એટલે અનટાઈડ.
इमिटेट एटले कॉपी, बेली एटले स्टमक, एक्साइटिंग एटले वेरी हैप्पी, जंगल एटले फॉरेस्ट, जॉकर एटले क्लाउन, श्योरली एटले सर्टेनली। एक्टिविटी 10B, रीड द फॉलोइंग वर्ड्स केयरफुली, ट्राई टू अंडरस्टैंड देयर मीनिंग एंड राइट देम इन द स्पेस गिवन, वर्क इन पेयर, टेक हेल्प ऑफ अवर टीचर व्हेन रिक्वायर्ड। नीचेना शब्दों ने ध्यान थी वाँचो, तेनो अर्थ समझो अने बाजू में आपेली जगह में लखो। जोड़ी में काम करो, जरूर पड़े त्यां तमारा विषय शिक्षक ने तेनो अर्थ पूछो। तो अहीं आपणे केटला शब्दों आपेला छे एनुं गुजराती लखवानुं छे। हिप्पोपोटेमस एटले हिप्पोपोटेमस, रेबिट एटले ससलू, एलिफंट एटले हाथी, क्रोकोडाइल एटले मगर, स्नेक एटले सांप, साइबेरियन टाइगर एटले साइबेरियन वाघ, डॉल्फिन एटले डॉल्फिन, जिराफ एटले जिराफ, चिंपांजी एटले चिंपांजी, स्मेल एटले सुगंध, क्रॉल एटले धीमी गतिए चालवू, हिस एटले फूंकारवू, च्यू एटले चावू, वेट एटले वजन, मील टाइम एटले जमवानो समय, टंग एटले जीभ, मम्मल एटले सस्तन वर्गना प्राणी, वॉलीबॉल एटले वॉलीबॉल, क्रिएट एटले सर्जन करवू, प्राउड एटले गर्व, हम्प एटले खूंद, बसिस एटले झाड़ियों, प्रिक एटले चुंबवू, सेंड एटले माटी के रेती, सर्कस एटले सर्कस, कैनवास एटले कैनवास, ट्रिक एटले युक्ति, पेबल्स एटले कांकरा, बिलीव एटले मानवू, इंटररूट एटले विक्षेप, बर्निंग एटले बढ़तरा, रिमूव एटले दूर करवू, रोरिंग एटले गर्जना करवी, पैडेड एटले गादीवाड़ू, फोर्टनाइट एटले पखवाड़ियू, लीकिंग एटले टपकवू, पिंचिंग एटले चिमटी भरवी, टॉर्न एटले फाटेलू, पंक्चर एटले पंचर, गोरिला एटले गोरिला। नाउ स्टडी द फॉलोइंग पेयर्स ऑफ पिक्चर, बोथ द पिक्चर शो वन वर्ड, आइडेंटिफाई द वर्ड एंड राइट इन द स्पेस गिवन बिट्वीन द टू पिक्चर्स। हवे नीचेना चित्रोनी जोड़ियों जुओ, बन्ने चित्रों कोई एक शब्द ने बतावे छे, ते शब्द ने ओळखो अने वच्चे आपेली जगह में लखो। અહીં આપણને કેટલાક ચિત્રો આપેલા છે, એમનો સ્પેલિંગ એક જ છે પણ એમનો અર્થ અલગ છે। તો પહેલામાં આવશે BAT, બેટ। બેટ એટલે રમવાનું બેટ પણ થાય અને બેટ એટલે ચામાચીડિયું પણ થાય। બીજું DATE, ડેટ। ડેટ એટલે ખજૂર પણ થાય અને ડેટ એટલે તારીખ પણ થાય। BARK, બાર્ક। RIGHT, રાઇટ। રાઇટ એટલે સાચું પણ થાય અને રાઇટ એટલે દિશા, એટલે કે જમણી બાજુ પણ થાય। ORANGE, ઓરેન્જ। ઓરેન્જ એટલે નારંગી પણ થાય અને ઓરેન્જ એક કલર પણ છે। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।